नमस्कार विद्यार्थी मित्रों, पायोडिया प्राइमरी स्कूल गोलापुर पाटण, धोरण 6, विषय गुजराती। गया वीडियो अंदर विद्यार्थी मित्रों आपने एकम नंबर 10 आला लीला वासरिया नो स्वाध्याय अभ्यास करें। हवे आमा तमारे सेमेस्टर नंबर 2 एकम नंबर 11 एक जादुई पत्रनी वात આ એકમનો અભ્યાસ કરવાનો રહેશે। સૌપ્રથમ આ એકમ ના રચયિતા લેખક વિશે પરિચય મેળવી ચૂકીએ તો આ એક જાદુઈ પત્રની વાર્તા એક હાસ્ય આપણને મળે અને રમૂજ મળે તેવો આ એકમ મૂકેલો છે તમારા અભ્યાસમાં। એના લેખક છે डॉक्टर रतिलाल बोरीसाड़ा। તેમનો જન્મ 31/8/1938 માં થયેલો અમરેલી જિલ્લામાં આવેલું સાવરકુંડલા ગામમાં રતિલાલ બોરીસાડાનો જન્મ થયેલો। રતિલાલ બોરીસાડા એ એમ કહી શકાય કે હાસ્યની દુનિયામાં એમનું એક આગવું નામ છે। એટલે કે એમના કાર્યક્રમો તમે ઘણીવાર ટીવીના માધ્યમ દ્વારા પણ જોયેલા છે કે આ વ્યક્તિ પોતે વ્યવસાય પાઠ્યપુસ્તક મંડળની અંદર ગાંધીનગરમાં નિયામક તરીકે રહી ચૂકેલા છે, પરંતુ તેઓ હાસ્ય કલાકાર તરીકે પણ એક આગવી ઓળખ ધરાવે છે। રતિલાલ બોરીસાગર જે તમારા અભ્યાસમાં જે એકમ મૂકેલું છે એક જાદુઈ પત્રની વાર્તા, આપણે રમૂજ મળે તેવો સરસ મજાનો એકમ મૂકેલો છે। આ છે એના જાણીતા પુસ્તકો છે મળક પરક આનંદ લોક, એમના જાણીતા પુસ્તકો બે છે, એક છે મળક પરક અને બીજું છે આનંદ લોક। આ ગુજરાતી પાઠ્ય પુસ્તકની અંદર એક આગવી ઓળખ અને એક સરળ શૈલીમાં જેમને આપણા માટે અભ્યાસની અંદર જે એકમો રચેલા છે એવા છે લેખક ડોક્ટર રતિલાલ બોરીસાડા। અહીંયા જે વાર્તાઓ કરી છે વાર્તાનો આપણે અભ્યાસ કરીશું, પરંતુ સૌ પ્રથમ એકમની અંદર આવતા અઘરા શબ્દોનો આપણે અભ્યાસ કરીશું। તો જોઈએ શબ્દ સમજૂતી। તો પહેલો શબ્દ છે થિયેટર, તો સિનેમા લગભગ આ શબ્દથી તો બધા પરિચિત છો, કારણ કે આપણા નાના મોટા કોઈ પ્રસંગે અથવા કોઈ ફિલ્મ જોવા માટે જવું તો આપણે તરત યાદ કરીએ થિયેટર એટલે કે સિનેમા। ત્યાર પછી હાઉસફુલ એટલે કે પ્રેક્ષકોથી ભરાયેલું, હાઉસફુલ તો પ્રેક્ષકોથી ભરાયેલું। ત્યાર પછી છે યાર, તો મિત્ર। લેટર પે, તો મથાળે છાપેલા નામ સરનામા વાળો લખવાનો કાર્ડ। લેટર પે, તો મથાળે છાપેલા નામ સરનામા વાળો કાગળ। ત્યાર પછી શબ્દ છે વેવિસા, આ શબ્દ જરા આપણે યાદ રાખીશું, વેવિસા એટલે કે એ શબ્દ આપણા માટે અપરિચિત છે પણ એનો અર્થ થાય છે સગાઈ, વેવિસા તો સગાઈ। ત્રણ ભવે એટલે ત્રણ ત્રણ અવતાર, ત્રણ ભવે તો ત્રણ ત્રણ અવતારે। મેનેજર એટલે વ્યવસ્થાપક, જે થિયેટરના જે માલિક પોતે જે આખો વ્યવસ્થા કરવી એના માટેનો શબ્દ છે મેનેજર, તો એ વ્યવસ્થાપક। ત્યારબાદ શબ્દ છે કેબિન, તો કાર્યાલય। ઘૂસવું દાખલ થવું, ઉખેડવું ખોલવું, સનાતન તો કાયમી, અડધેથી તો વચ્ચેથી,
जे सामाजिक सेवा में जानते हैं तो लायंस क्लब एक जानीती संस्था। डिस्ट्रिक्ट गवर्नर जिला का वड़ा अधिकारी, डिस्ट्रिक्ट गवर्नर डिस्ट्रिक्ट यानी कि जिला है ना, गवर्नर यानी कि पोते वड़ा अधिकारी। डिस्ट्रिक्ट गवर्नर जिला का वड़ा अधिकारी। ठावकाई तो गंभीरता, ठावकाई को समझ से शब्द गंभीरता, एक मूड એટલે આશ્ચર્યચકિત, એના માટે બીજો શબ્દ છે નવાઈ, ડીપ મૂડ તો આશ્ચર્યચકિત અથવા નવાઈ પામવું। વિકટ તો મુશ્કેલ, વિકટ તો મુશ્કેલ। અને છેલ્લે છે એક્સ્ટ્રા ચેસ તો વધારાની ખુરશી, એક્સ્ટ્રા એટલે વધારા, અને ચેસ એ અંગ્રેજી શબ્દ છે એટલે ગુજરાતી અહીંયા આપેલું છે ખુરશી, એક્સ્ટ્રા ચેસ તો વધારાની ખુરશી। विद्यार्थी मित्रों जे अहीं शब्द समझूती नोट करेली छे ए शब्द समझूती तमे एक स्क्रीनशॉट लेलो अने आनी नोट तमारी नोटबुक नी अंदर सुंदर अक्षरे करी लो, तो तमे आनो स्क्रीनशॉट लई लो। त्यारबाद विद्यार्थी मित्रों एकमना આગળના શબ્દ સમજી જોઈએ તો બાલ્કની, સિનેમા ગૃહમાં પ્રવેશ પ્રેક્ષકોને બેસવાનો ખાસ વિભાગ। બાલ્કની તો સિનેમા ગૃહમાં પ્રેક્ષકો માટે બેસવા માટેનો ખાસ વિભાગ। નુસ્ખા યુક્તિ પ્રયોગ। અપ્રતિમ અનુપમ, અને બીજો શબ્દ અજોડ, અપ્રતિમ એટલે કે જડે નહીં તેવું, અજોડ અનુપમ। ઇન્ટરવલ એટલે કે મધ્યાંતર, અને બીજો શબ્દ છે વિરામ। ઇન્ટરવલ એટલે કે ફિલ્મના અડધો ભાગ એટલે કે થાય ત્યારે જે બ્રેક આપવામાં આવે છે, રિસેસ આપવામાં આવે છે, એના માટે શબ્દ છે ઇન્ટરવલ, તો મધ્યાંતર વિરામ। મામલો હકીકત પરિસ્થિતિ, મામલો તો હકીકત પરિસ્થિતિ। વાત્સલ્યપૂર્ણ તો વહાલ ભરી, વાત્સલ્યપૂર્ણ તો વહાલ ભરી। ત્યાર પછી ઓલ રાઈટ એટલે કે બરાબર, ઓલ રાઈટ એટલે એના માટે શબ્દ છે બરાબર। ક્લાર્ક કારકુન, ગોટાળો તો ગરબડ, કંઈક કામ કરવામાં આપણાથી ભૂલ થઈ હોય ત્યારે આપણે શબ્દ લઈએ મારા કામમાં ગોટાળો થયો, ગોટાળો એટલે કે કંઈક ગરબડ થયું। કુરુક્ષેત્ર જ્યાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ થયું હતું તે સ્થળ, કુરુક્ષેત્ર જ્યાં કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ થયેલું એ સ્થળ, એ જગ્યા માટે શબ્દ વાપરે છે કુરુક્ષેત્ર। ત્યાર પછી નેત્ર તો આંખ, પ્રતિ સામે, ઇન્ટરવ્યુ મુલાકાત, હેડ ઓફિસ એટલે કે મુખ્ય કાર્યાલય, ઓફિસના વિભાગોમાં મુખ્ય હેડ ઓફિસ એટલે કે જે મુખ્ય કાર્ય જ્યાં મુખ્ય કાર્ય થતું હોય તે સ્થળ, એના માટે શબ્દ છે હેડ ઓફિસ મુખ્ય કાર્યાલય। પીએ અંગત મદદનીશ, એના માટે પીએ શબ્દ અંગ્રેજીમાં કહે છે પર્સનલ આસિસ્ટન્ટ, એના માટે શબ્દ છે પીએ, ગુજરાતીમાં આપણે કહી શકીએ અંગત મદદનીશ। ગલ્લા તલ્લા થવા તો બહાના બતાવો, ગલ્લા તલ્લા થવા તો બહાના બતાવો, કંઈ ભૂલ થઈ હોય એ ભૂલને છુપાવવા માટે આપણે એ જે બીજી અન્ય વાતો રજૂ કરતા હોય ત્યારે અહીંયા શબ્દ વાપરે છે ગલ્લા તલ્લા થવા તો બહાના બતાવો। અમુક અચૂક, અમુક તો અચૂક, મીન્સ એટલે એટલે, ખોલી ઓરડી, છેલ્લે મશગુલ તો તલ્લી। વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને આની નોંધ તમારી નોટબુકની અંદર કરી લો।